अग्यार साइंस फिजिक्स में हवे नव चैप्टर नी शुरुआत करीए छे। चैप्टर नंबर 6 कार्य ऊर्जा अने पावर अने अमुक टॉपिको आगला धोरणों में पण तमे सीखी गया छो। तो पहलो प्रश्न ध्यान आपो छठा चैप्टरनो, व्यवहार में कार्य ऊर्जा अने पावरना अर्थ उदाहरण आपी समझाओ अने आ अर्थनो भौतिक विज्ञानमाना अर्थ साथे कोई संबंध नथी तेम बताओ। एटले प्रश्न शुं कहेवा मांगे छे, आपणे जे कार्य ऊर्जा अने पावरना शब्द ए व्यवहारिक जीवनमां वापरीए छे एनो भौतिक विज्ञान एनी साथे कोई लेवा देवा नथी ए शब्दनो। उदाहरण वडे आपणे वात करीए એટલે વધારે ખબર પડે। તો ખેતર ખેડતો ખેડૂત, ઈટો લઈને જતો મજૂર, પરીક્ષા માટે વાંચતો કે લખતો વિદ્યાર્થી, ચિત્ર દોરતો ચિત્રકાર વગેરેને વ્યવહારમાં આપણે એમ કહીએ છીએ કે દરેક કાર્ય કરે છે, આ દરેક જણા કામ કરે છે, કાર્ય કરે છે। પણ ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ આમાં કોઈ કાર્ય થતું નથી, બરાબર। કાર્યની આખી માહિતી એ પાછળના પ્રશ્નમાં આપણે એની જ વાત કરવાની છે। ભૌતિક વિજ્ઞાનને ધ્યાનમાં રાખીને કાર્ય કોને કહેવાય? ઉર્જા અને પાવર। પણ આ જે સામાન્ય વ્યવહારમાં આપણે જે પણ શબ્દો છે એમાં આપણે કાર્ય કરે છે એવું આવે એ ભૌતિક વિજ્ઞાન સાથે એ કાર્યને કોઈ લેવા દેવા નથી। બીજી બાબતની આપણે વાત કરીએ, જો કોઈ વ્યક્તિ દિવસના 14 કે 16 કલાક કામ કરે, જેમ તમે વાંચો છો ને 14 કે 16 કલાક, એમ એવી રીતે, તો વ્યવહારમાં આપણે કહીએ છીએ કે તેની કાર્ય કરવાની શક્તિ કે ઉર્જા ખૂબ વધારે છે। પણ ભૌતિક વિજ્ઞાનમાં કાર્ય અને કાર્ય કરવાની શક્તિ એના અર્થ જુદા છે। આગળ, પિતા પુત્રના ઝઘડામાં કોઈ બીજી વ્યક્તિ વચ્ચે પડીને કદાચ એમ કહેતા સાંભળ્યા હશે કે તે છોકરો થઈને કોના ઉપર આટલો બધો પાવર બતાવે છે? તો અહીં જે પાવરનો અર્થ છે એ ભૌતિક વિજ્ઞાનમાં પાવરના અર્થ કરતાં જુદો છે, પડી ખબર। ટૂંકમાં સામાન્ય વ્યવહારમાં આ જે શબ્દ વાપરીએ છીએ કાર્ય ઉર્જા અને પાવર એ ભૌતિક વિજ્ઞાનમાંના અર્થ સાથે કોઈ સંબંધ નથી। ક્લિયર? ઓકે, આ સામાન્ય પ્રસ્તાવના જેવું થયું। આ શબ્દની માહિતી માટે આપણે આ પ્રશ્નની વાત કરેલી છે। ક્લિયર? ઓકે, એની પછી બીજો પ્રશ્ન ધ્યાન આપો, સદિશોનો ગુણાકાર કઈ કઈ રીતે થાય છે તે સમજાવો। તો સદિશોનો ગુણાકાર બે રીતે થાય છે, એમાં પહેલો અદિશ ગુણાકાર, જેને આપણે ડોટ ગુણાકાર પણ કહીએ છીએ। તો પહેલાં એની આપણે વાત કરીએ, જો બે સદિશોનો ગુણાકાર કરતા તેનું પરિણામ અદિશ હોય, બે સદિશો હોય પણ એમનો આપણે ગુણાકાર કરીએ અને જવાબ અદિશ આવે તો એવા ગુણાકારને અદિશ ગુણાકાર કહે છે, તેને ડોટ ગુણાકાર પણ કહે છે। જો એ અને બી, સદિશ એ અને સદિશ બી, બે સદિશોનો અદિશ ગુણાકાર કરવો હોય તો એ ડોટ બી, પડી ખબર, આ એ ડોટ બી બરાબર મોડ ઓફ એ મોડ ઓફ બી કોસ થીટા અથવા તો એ બી કોસ થીટા, જો કે આવી ચર્ચા આપણે આગળ ચોથા અને પાંચમા ચેપ્ટરમાં પણ કરેલી છે, જ્યાં એ અને બી એ અનુક્રમે મોડ ઓફ એ અને મોડ ઓફ બી એના મૂલ્ય છે। ટૂંકમાં સદિશ એ અને સદિશ બીના એ મૂલ્ય છે, કોણ? એ અને બી, અને થીટા એ કોણ છે? તો એ અને બી એમની વચ્ચેનો ખૂણો છે,
आ अदिश गुणाकार, अदिश गुणाकार आवे एटले आ प्रमाणे आपणे कही शकाय, अथवा तो ए डॉट बी बराबर ए बी कॉस थीटा पण कही शकाय, आने आवी रीते पण लखी शकाय, अथवा ए डॉट बी बराबर ए डॉट बी बराबर ए बी कॉस थीटा आ रीते पण लखी शकाय। बीजो जे प्रकार छे ये सदिश गुणाकार, क्रॉस गुणाकार, तो एनी आपणे व्याख्यानी वात करीए अने एनी माहिती आपीए। जो बे सदिशोनो गुणाकार करता तेनुं परिणाम पण सदिश राशि ज मळे तो तेवा गुणाकारने बे सदिशोनो सदिश गुणाकार कहे छे। बे सदिशो वच्चे आ क्रॉस एटले चौकड़ी एनुं चिन्ह आवतुं होवाथी आ गुणाकारने क्रॉस गुणाकार कहे छे। धारो के सदिश ई अने सदिश बी बे सदिशो वच्चेनो खूणो थीटा छे, तो तेमनो सदिश गुणाकार अहींया ए डॉट बी छे ने ए नहीं हो आ नहीं पण ए क्रॉस बी एवं लखवानुं। शुं लखवानुं? अहींया साइडमां लखू ए क्रॉस बी, सदिश ए क्रॉस बी बराबर मोडअप ए मोडअप बी साइन थीटा एन कैरेट, टूंक में ए बी साइन थीटा एन कैरेट। एटले आ खास ध्यान राखी लेजो, अहीं ए डॉट बी नहीं पण शू लखवानो ए क्रॉस बी एवं लखवानो। समझा पड़ी? हवा आगळ तो अहीं आपणे कही शकाय कि ए बी साइन थीटा एन कैरेट, जे एन कैरेट ए शू छे, तो सदिश ए अने सदिश बी एना गुणाकारनी दिशामानो एकम सदिश छे, अने ए अने बी ए अनुक्रमे सदिश ए अने सदिश बी ना मूल्य छे। पड़ी खबर? जो कि आ सदिश गुणाकारनी वधारे चर्चा तमारे सातमा चेप्टरमां थाय छे, अने अदिश गुणाकारनी चर्चा ए आ चेप्टरमां, टूंकमां अदिश गुणाकारनी चर्चा आपणे आ चेप्टरमां एटले चेप्टर नंबर 6 थाय छे वधारे, અને સદિશ ગુણાકારની ચર્ચા ચેપ્ટર નંબર 7 થાય છે ચાક ગતિમાન એમાં। ક્લિયર આટલું? આ સદિશો એના ગુણાકારની આ બે રીત થઈ, એવું કહેવાય બે રીતે આપણે કહી શકાય, વારંવાર 12મા ધોરણ માટે પણ આ બંને પ્રકારના ગુણાકાર એનો ઉપયોગ વારંવાર કરતા રહીશું, એટલે આ જે વસ્તુ છે ને એને ધ્યાનથી સમજતા રહેજો। પડે ખબર? ઘણા બધા પ્રશ્ન આદેશ ગુણાકાર વિશેના અને સદિશ ગુણાકાર વિશેના અલગ અલગ નિયમો ગુણધર્મને એ બધું છે, બરાબર, દરેકની આપણે ચર્ચા કરવાની। ટૂંકમાં અદિશ ગુણાકાર 6 ચેપ્ટરમાં આવે અને સદિશ ગુણાકાર 7 ચેપ્ટરમાં। પડી ખબર? ક્લિયર? ઓકે।